ચલ સુરેખ સમીકરણ યુગમાં એનું સ્વરૂપ એના ઉકેલો આલેખમાં અને એના વિકલ્પો એની વાતો આપણે કહી દી હતી સ્લાઇડમાં આપણે એ વસ્તુઓને એ વાતને થોડી યાદ કરી લઈએ અને પછી આપણે નવા મુદ્દા તરફ જઈએ તો બીજા ભાગની અંદર આપણે જૂની વસ્તુઓની યાદ કરીએ તો એનું વ્યાપક સ્વરૂપ એઆઈએક્સ પ્લસ બીઆઈ વાય પ્લસ સીઆઈ ઇક્વલ ટુ ઝીરો જ્યાં આઈ બરાબર ક્રમશઃ વન અને ટુ અલગ અલગ લઈએ ત્યારે આપણને બે સમીકરણો મળે છે જેથી આપણે એને યુગમાં કહીએ છીએ તમે જાણો છો કે અહીંયા એ અને બીની કિંમત એકી સાથે શૂન્ય ક્યારેય હોઈ ન શકે અને એને આપણે ગાણિતિક સ્વરૂપે લખવું હોય તો આપણે એને કહીએ છીએ એ આઈ સ્ક્વેર પ્લસ બીઆઈ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ઝીરો મિત્રો આ શરત બહુ જ મહત્વની છે એ આઈ સ્ક્વેર પ્લસ બીઆઈ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ઝીરો એને બીજા શબ્દોમાં સરળ શબ્દોમાં સમજવું તો એમ કહેવાય કે આ સ્વરૂપની અંદર એ અને જે બી છે એટલે કે ચલ એક્સ અને ચલ વાયના જે સહગુણકો છે એ અને બી એ ક્યારેય એકી સાથે શૂન્ય ન હોઈ શકે આ એની બહુ મહત્ત્વની શરૂ છે શરત છે તો જ એનું એ દ્વિચલ સુરેખા સમીકરણ વ્યાપક સ્વરૂપ જળવાઈ રહે છે ત્યાર પછી આ સમીકરણોના આધારે આપણે બે ઉદાહરણો જોયા હતા ગણિત અને વિજ્ઞાનની પાઠ્યપુસ્તકની કિંમતોના આધારે આપણે બે સમીકરણો બનાવ્યા હતા અને ત્યારબાદ આપણી પુસ્તકની અંદર એક જે ઉદાહરણ આપ્યું છે અખિલાની ચગડોળમાં અને ઉપલાની રમત રમવાનું ઉદાહરણ એ પણ આપણે ગયા વખતે જોયું હતું અને એ સમીકરણો જ્યારે આપણી સામે આવી જાય આપણને જે માહિતી આપી હોય માહિતીના આધારે આપણે ધારણા કરીએ બે ચલમાં એક્સ અને વાયની તમે યાદ કરો મિત્રો આપણે ગણિતની કિંમતને ચલ એક્સ કયો હતો વિજ્ઞાનની કિંમતને ચલ વાય કયો હતો અને પછી એ જ રીતે ચકડોળ અને ઉપલાની રમત માટે પણ ચલ એક્સ અને વાય આવા જ્યારે બે સમીકરણો આપણી પાસે આવી જાય સમીકરણો આપણને મળી જાય પછીનો બીજો પ્રશ્ન આવે છે એમના ઉકેલની વાત તો ઉકેલ જે છે એ આ પ્રકરણનું હાર્દ છે દ્વિચલ સ્વરેક સમીકરણનો ઉકેલ કેવી રીતે શોધવો એની સામે આપણી પાસે બે પ્રકાર છે પણ આપણે ગયા વખતે ગયા સેશનમાં આપણે એમના આલેખની રીતે ઉકેલની વાત કરી હતી મિત્રો ટૂંકા પ્રશ્નમાં આ બધા જ મુદ્દાઓ બહુ જ મહત્ત્વના છે કારણ કે સમીકરણનું સ્વરૂપ કેવું છે અને એના આધારે એમનો આલેખ કેવો મળશે એના આધારે એને લાક્ષણિકતાઓ કેવી રહેશે એના ઉકેલ કેવા મળશે એક મળશે નહીં મળે અનંત મળશે એ સમીકરણોને ધ્યાનમાં રાખીને એની શરતો ચકાસીને આપણે નક્કી કરવાનું હોય છે તો આપણે પહેલો જે વિકલ્પ હતો સ્લાઇડમાં એ એવો હતો કે રેખાઓ આપણે જ્યારે દોરીએ ત્યારે માની લો કે ઉકેલ આપણને એવો મળે રેખાઓ કે બંને પરસ્પર છેદતી હોય બંને રેખાઓ પરસ્પર છેદે તો એને આપણે અનન્ય ઉકેલ જેમ કહ્યું હતું ચોકડી જેવો આકાર મળતો હતો અને અનન્ય ઉકેલ એટલે તમે જાણો છો એક અને માત્ર એક જ ઉકેલ અને આવી સ્થિતિમાં આપણે એ સમીકરણને સુસંગત સમીકરણ છે એવું કહીએ છીએ આ પહેલી વાત હતી જ્યારે બીજા સંદર્ભમાં બીજા ઓપ્શનમાં આપણે જોયું હતું કે આપણે જ્યારે એનો આલેખ દોરીએ ત્યારે આલેખ આપણને એવો મળે કે જે બે રેખાઓ એ પરસ્પર છેદતી જ ન હોય ગયા વખતે આપણે એમ કહેતા હતા કે એક બિંદુમાં છેદે પણ અહીંયા છેદતી જ ન હોય આવી સ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે આપણે એમ કહેશું કે એને ઉકેલ નથી મળતો અને ઉકેલ જ્યારે ન મળતો હોય એવા કિસ્સામાં આપણે એમ કહેવું પડે કે આ સમીકરણ યુગ્મ છે સુસંગત નથી ઉકેલ મળતો હોય ત્યારે આપણે એને સુસંગત છે એવું કહીએ છીએ અહીંયા આપણે ઉકેલ જ નથી મળતો એટલે આપણે કહીએ સુસંગત નથી મિત્રો ફરી યાદ કરો કે ઉકેલ નથી મળતો એટલે શું તો કે આલેખ દોરવાથી આપણને એક પણ બિંદુ એવું નથી મળતું કે જે બંને રેખાઓમાં આવેલું હોય એટલે કે બંને રેખાઓ એકબીજાને છેદતી જ નથી બંને રેખાઓ એકબીજાને સમાંતર છે આવા કિસ્સામાં આપણે એમ કહેવું પડે કે ને ઉકેલ નથી અને તેથી એ સમીકરણ છે એ સુસંગત નથી એવું આપણે કહ્યું ત્રીજો વિકલ્પ હતો ઇન્ટરેસ્ટિંગ વિકલ્પ છે આ કે આ પ્રકારના સમીકરણનો જ્યારે આપણે આલેખ દોર્યો ત્યારે આપણને બંને રેખાઓ તો મળી પણ એ બંને રેખાઓ એકબીજા પર સંપાતી મળી એક જ ઉપર બીજી રેખા આવેલી હોય આવો આલેખ આપણને મળ્યો ત્યારે પ્રશ્ન એ થયો કે આને શું કહેવું ઉકેલ એક છે કે નથી પણ આપણે શરત પ્રમાણે જોઈએ તો અહીંયા એવા બિંદુઓ અનંત મળે છે જે બંને રેખાઓમાં છે એટલે કે બધા જ બિંદુ એવા છે જે બંને રેખામાં આવેલા છે એટલે આ સ્થિતિમાં આપણને અનંત ઉકેલગણ તો અને અનંત ઉકેલ ગણ એટલે એક એક બિંદુ જે બિંદુઓ છે એ બધા જ એ સમીકરણ યુગ્મના ઉકેલ છે એટલે ઉકેલ તો છે જ પણ આવી કિસ્સામાં જ્યારે સંપાતી રેખા મળે ત્યારે આવા કિસ્સામાં આપણે એમ કહીએ છીએ કે આ સુરેખ અવલંબી છે જ્યારે એક રેખા બીજા ઉપર સંપાતી હોય ત્યારે આવા સમીકરણ યુગમાં આપણે સુરેખ અવલંબી છે એમ કહીએ છીએ અને જાણો છો કે સુરેખ અવલંબી છે એટલે સુસંગત તો છે જ કારણ કે એમને ઉકેલ તો મળે જ છે પણ અનંત ઉકેલ છે એટલે આપણે એને વિશેષ રીતે સુરેખ અવલંબી કહીએ છીએ તો આ ત્રણ કિસ્સાઓ અનન્ય ઉકેલ એક પણ ઉકેલ નહીં અને અનંત ઉકેલ એની આપણે વાત કરી કરીએ એના આલેખોની વાત કરી ગયા વખતે આ વાતને યાદ કર્યા પછી આપણે થોડી આગળ વાત કરીએ તો દ્વિચલ સુરેખ સમીકરણને સમજવા માટે આ ત્રણ વસ્તુઓને ખાસ યાદ કરી લઈએ કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં મુશ્કેલી ઊભી કરતા હોય છે એમને સમજાતું નથી કે ચલ એટલે શું અચલ એટલે શું ઘાતાંક એટલે શું તો દિચલ સુરેખ સમીકરણમાં ત્રણ બાબતો મહત્વની એક ચલ એક અચલ જેને આપણે સગુણકો પણ કહીએ છીએ એક્સ અને વાયના અને ચલના ઘાતાંક આ ત્રણેય બાબતોને આપણે બરાબર સમજવું પડે ચલ એ તમે જાણો છો એક્સ અને વાય છે એક્સ અને વાય એ બંને ચલ છે અહીંયા રેડ અને અહીંયા ગ્રીન એ સંદર્ભમાં આપણે જોયું ત્યાર પછી આપણે વાત એ કરી કે જે એ બી અને સી છે એ અચલ છે અચલ મીન્સ એની જ્યારે કિંમત ક્યારેય બદલાતી નથી એ અને બી એની કિંમત ક્યારેય બદલાતી નથી એને એક્સનો સગુણક પણ કહેવાય છે અને બીને વાયનો સગુણક કહેવાય છે અને તમે જુઓ એક્સ અને વાય અહીંયા બંને એક્સ અને વાય ઉપર કોઈ ઘાતાંક નથી એક ઘાતાંક છે એને લખવામાં નથી આવતી એટલે આની ઘાતાંક એક છે એવું કહેવામાં આવે છે તો આવું એક ઘાતાંક હોય ત્યારે જ આપણે સમીકરણને સુરેખ સમીકરણ કહે છે આ આ બધી જ બાબતોને બરાબર સમજી લેવાની જરૂર છે એક્સ અને વાય બે ચલ છે એટલે દ્વિચલ છે એ અને બી બંને અનુક્રમે એના સહગુણકો છે જેને અચલ કહીએ છીએ સી પણ અચલ છે અને એક્સ અને વાયની બંનેની ઘાતાંક પણ એક છે જેથી આપણે એને સુરેખ કહીએ છીએ અને આવા બે સમીકરણો મળે છે એટલે આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીએ જે આટલી વાતોને આપણે બરાબર સમજી લઈએ અને સમજ્યા પછી હવે આપણે નવા મુદ્દા તરફ જઈએ સાઇડ ઉપર આવીએ તો ઉદાહરણ સમજવાનો પ્રયાસ કરીએ કે આપણે આ જે સમીકરણો છે કેવી રીતે બને છે અને એનો ઉકેલ કેવી રીતે શોધવામાં આવે છે એની વાત કરી એનું ઉદાહરણ જોઈએ તો રોમિલા છે એની પાસે બે પેન્સિલ અને ત્રણ રબર છે રોમીલા પાસે બરાબર સમજો બે પેન્સિલ અને ત્રણ રબર છે વિદ્યાર્થી મિત્રો હવે તમે જ્યારે રકમ વાંચશો ત્યારે તમને આવા બે ચલ દેખાશે એક પેન્સિલની વાત છે એક રબરની વાત છે ગયા પીરિયડમાં આપણે જોયું હતું એક ચકડોળની વાત હતી એક હુપલાની રમતની વાત હતી એની આગળ ઉદાહરણમાં જોયું તો એક ગણિતની ચોપડીની વાત હતી એની કિંમતની વાત હતી અને વિજ્ઞાનની ટેક્સ્ટબુકની કિંમતની વાત હતી તમે જોયું એ બંને ચલ છે એક જગ્યાએ ગણિત વિજ્ઞાનની કિંમત ચલ હતા બીજી બાજુ ચકડોળ અને હુપલાની રમત એ ચલ હતા અને અહીંયા તમે જુઓ તો રોમિલા બે પેન્સિલ ખરીદે છે અને ત્રણ રબ્બર લે છે તો પેન્સિલ અને રબ્બર એ આપણા બંનેના આ ઉદાહરણ માટે ચલ બનશે એના માટે એને ત્રણ રૂપિયા ખરીદ સોરી નવ રૂપિયામાં એ બંને વસ્તુ ખરીદે છે બે પેન્સિલ અને ત્રણ રબર ખરીદવા માટે એ નવ રૂપિયા આપે છે હવે એની એક મિત્ર છે સોનાલીએ આ સોનાલીએ રોમિલા પાસેની જે પેન્સિલો છે એનાથી નવીન પ્રકારની પેન્સિલો અને રબર જોયા તમે બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે સ્ટેશનરીની દુકાન ઉપર જતા હો ત્યારે નવી નવી પેન્સિલ અને રબર આવે ત્યારે તમને ખરીદવાનું બહુ મન થતું હોય બીજા કરતાં જુદી અલગ અલગ કલરની અલગ અલગ શેપની ઘણીવાર તો સ્મેલવાળી આ બધા પ્રકારની વસ્તુ આપણે ખરીદતા હોય છે એની મિત્ર સોનાલી જે છે એણે શું કહ્યું કે રોમિલા પાસે જે પેન્સિલ અને રબર હતા એના કરતાં થોડા નવીન પ્રકારના પેન્સિલ અને રબર જોયા અને એ રબર અને પેન્સિલ જોયા એટલે એણે પણ તેટલી જ કિંમતોવાળા ચાર પેન્સિલ અને છ રબર રૂપિયા અઢારમાં લીધા બેય વસ્તુ સમજજો મિત્રો રોમિલાએ જે પેન્સિલ અને રબર લીધા એના કરતાં જુદા છે રોમિલાએ નવ રૂપિયા ખરીદ્યા હતા નવ રૂપિયામાં ખર્ચ કરીને પેન્સિલ રબર લીધા હતા જ્યારે એની મિત્ર સોનાલી છે આવી ચાર પેન્સિલ અને છ રબર વાત તો પેન્સિલ અને રબરની જ છે ચલે જ છે પણ અહીંયા એની સંખ્યા બદલી જાય છે એના માટે રૂપિયા અઢાર ખર્ચે છે એટલે ચાર પેન્સિલ અને છ રબર ખરીદવા માટે સોનાલી અઢાર રૂપિયામાં એ વસ્તુની ખરીદી કરે છે તો હવે આપણને પ્રશ્ન એ છે સૂચના છે કે આ પરિસ્થિતિને બેઝિક અને આલેખની રીતે દર્શાવો એટલે આપણે જે વાત આપી છે ફરીવાર તમને એક વસ્તુ સમજાવી દઉં કે રોમિલા બે પેન્સિલ અને ત્રણ રબર લે છે એના માટે નવ રૂપિયા ખર્ચે છે બરાબર સમજજો રોમિલાની વાત એવી છે કે બે પેન્સિલ અને ત્રણ રબર માટે નવ રૂપિયા ખર્ચે છે અને એની જે ફ્રેન્ડ છે સોનાલી એનાથી જુદા પ્રકારના પેન્સિલ અને રબર લે છે પણ એ કેટલા લે છે તો કે એ ચાર પેન્સિલ લે છે અને છ રબર ખરીદે છે અને એના માટે એને અઢાર રૂપિયા ખર્ચવા પડે છે તમારું જો ધ્યાન જતું હોય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સંખ્યા ડબલ થાય છે અહીંયા બે પેન્સિલ હતી રોમિલા માટે ત્રણ રબર હતા તમે જુઓ સોનાલી ચાર પેન્સિલ અને છ રબર ખરીદે છે રૂપિયામાં પણ એવું છે જો રોમિલાએ કેટલા રૂપિયા નવ રૂપિયામાં આ બધું ખરીદ્યું જ્યારે સોનાલી માટે આ બધી વસ્તુઓ ખરીદવા માટે અઢાર રૂપિયા ખર્ચવા પડે છે લાંબ તમે જુઓ તો એ બધું બમણું થયું છે આ જ વસ્તુને જે સમજીએ તો આ સમીકરણ બનાવવા અને એનો આલેખ દોરો આપણને સરળ પડે રકમ ઉપરથી આપણને પરિસ્થિતિનો ખ્યાલ આવી જાય કે સમીકરણો સમાન બનવા જઈ રહ્યા છે એટલે એના આનંદ ઉકેલ હશે અનન્ય ઉકેલ હશે કે ઉકેલ નહીં હોય આ આપણે બરાબર સમજી શકીએ આમ છતાં પણ આપણે હવે એને સમીકરણમાં ઢાળવાનો પ્રયાસ કરીએ અને પછી એ વાતને આગળ વધારીએ તો રોમિલા અને સોનાલીની આપણને જે માહિતી આપેલી છે એ માહિતીને આપણે ચલમાં ધારી લઈએ અને પછી એ માહિતીના આધાર આપણે બે સમીકરણ બનાવીએ સ્લાઇડ જોઈએ આપણે તો સ્લાઇડની અંદર આપણે જોઈશું કે ધારો કે આપણે કારણ કે રોમિલા અને સોનાલી બંને પેન્સિલ અને રબર જ ખરીદે એટલે આપણે ચલ અહીંયા તમે જુઓ તો રબર અને પેન્સિલની કિંમત છે તો આપણે કહીએ કે ધારો કે પેન્સિલની કિંમત રૂપિયા એક્સ છે અને રબરની કિંમત રૂપિયા વાય છે એક જ પેન્સિલ અને એક જ રબરની વાત છે એક પેન્સિલ માટેની કિંમત આપણે એક્સ રૂપિયા ધારા અને રબર માટે રૂપિયા વાય ધરા આપણી પહેલી અને પ્રાથમિક ધારણા છે મોટા ભાગના સમીકરણોમાં આપણે આ ધારણા ઊભી કરીએ છીએ એક્સ અને વાય બે ચલ સ્થાપિત કર્યા પેન્સિલની કિંમત માટે એક્સ ધારણા અને રબરની કિંમત માટે વાય ધારણા કરી હવે એનું આપણે બેઝિક સ્વરૂપ જો બનાવીએ તો તમે હમણાં જોઈ જ રકમ એના આધારે બનાવી શકાશે મેં હમણાં જ આપણે કહ્યું કે તમે પહેલો ભાગ જુઓ રોમીલાનો તો બે પેન્સિલ પેન્સિલની કિંમત આપણે એક્સ ધારી અને બે પેન્સિલ આવી ખરીદે છે એટલે તમે જોશો કે અહીંયા બે અને આ પેન્સિલની કિંમત એટલે એક્સ એટલે ટુ એક્સ થવા જોઈએ અને તમે રબર માટે જ્યારે જોશો તો ત્રણ રબર લે છે તો રબર માટે આપણે વાય ચલદાયલો છે તો ત્રણ રબર હોય તો થ્રી વાય અને એના માટે એને નવ રૂપિયા ખરીદ્યા તો તમે જુઓ પહેલું સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ નાઇન અહીંયા તમે જુઓ આ એક્સ છે એ પેન્સિલની વાત છે પેન્સિલની કિંમતની વાત છે એવી એણે બે પેન્સિલ લીધી સોનાલીએ અને ત્રણ રબર લીધા એટલે ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ નાઇન આ આપણું પહેલું સમીકરણ બન્યું અને એ તમે જુઓ તો પહેલું સમીકરણ આપણને રોમાલી રોવાનીની જે વાત છે એના આધારે મળે છે હવે એની જે બેનપણી છે એની જે ફ્રેન્ડ છે સોનાલી એણે પણ પેન્સિલ અને રબર ખરીદ્યા એની વિગતો આપણે પાછી જોઈએ તો એણે શું કર્યું ચાર પેન્સિલ લીધી અને છ રબર ખરીદ્યા એની બેનપણી કરતાં અલગ છે પણ એણે ચાર પેન્સિલ લીધી અને છ રબર લીધા અને એના માટે એને અઢાર રૂપિયા આપવા પડ્યા તો અઢાર રૂપિયામાં ખરીદેલી પેન્સિલ રબરને જો આપણે સમીકરણમાં લઈ જઈએ તો તમે જુઓ કે સોનાલી માટે પણ પેન્સિલનો ચલતો એક્સ જ છે તો એને એક્સ એવી ચાર પેન્સિલ લીધી એટલે ચાર એક્સ અને છ રબર ખરીદ્યા તો રબર માટે આપણે વાય ચલધાયલો છે તો છ વાય એટલે ફોર એક્સ પ્લસ સિક્સ વાય ઇક્વલ ટુ એટીન કારણ કે એને અઢાર રૂપિયા ખર્ચવા પડ્યા છે એની બેનપણીને નવ રૂપિયા ખર્ચવા પડ્યા હતા સોનાલીને અઢાર રૂપિયા ખરીદવા પડ્યા છે તો આપણને આ બે સમીકરણ મળ્યા મિત્રો આખી રકમ જે છે એ તો એક ઉદાહરણ છે પણ એમાં રહેલા જે આંકડાઓ છે વિગતો છે પેન્સિલ રબરની અને રૂપિયા કેટલા ખર્ચાય એના આધારે આપણા જે સમીકરણો મેળવ્યા એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે એટલે આપણને આ માહિતીના આધારે આપણને બે સમીકરણ મળ્યા એટલે આપણું જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એ આપણને મળ્યું ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ નાઇન અને બીજું ફોર એક્સ પ્લસ સિક્સ વાય ઇક્વલ ટુ એટીન આ બે સમીકરણો આપણી સમક્ષ આવ્યા એના આધારે હવે આપણે આગળ જોઈએ કે એનો આલેખ કેવી રીતે દોરી શકાય છે એમાં શું શું કરી શકાય સમીકરણો મને એવું લાગે છે મિત્રો તમે બરાબર સમજી ગયા હશો કારણ કે આપણે એના માટે આમ જોઈએ તો ત્રણ ઉદાહરણો લીધા આપ ક્લાસમાં પણ આના ઉદાહરણો જોતા હશો આપણા શિક્ષકની મદદથી આપણા મિત્રોની મદદથી આ વસ્તુને બરાબર ક્લિયર કરજો આપેલ માહિતી ઉપર પરથી સમીકરણ બનાવવા એ સૌથી મહત્ત્વની વસ્તુ છે પછીની વસ્તુઓ તો આપણે શીખીશું જ પણ આપણને જે માહિતી આપી છે એના આધારે કયા ચલ છે એ ચલને ઓળખી કાઢવા એક માટે એક્સ અને બીજા માટે વાયની ધારણા કરવી અને ત્યાર પછી આપેલી માહિતી પરથી સમીકરણમાં એને ઢાળવા અને બે સમીકરણોને મેળવવા એ આ પ્રકરણની અગત્યની વસ્તુ છે કારણ કે સમીકરણ બનાવવા એ બહુ જ ફરી એકવાર જોઈ લઈએ મિત્રો બહુ જ મહત્ત્વનું છે આ ટુ એક્સ પ્લસ થ્રી વાય ટુ નાઇન ફોર એક્સ પ્લસ સિક્સ એક ટુ એટીન એના ઉકેલ માટે આપણે શું કરીએ છીએ એ જોઈએ તો તમે જો પહેલું સમીકરણ છે ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ નાઇન આને આપણે સમીકરણ નંબર એક કહીએ છીએ હવે આનો ઉકેલ જ્યારે શોધવો છે મિત્રો ત્યારે આપણે શું કરીએ છીએ કે આ એક્સ અને વાય આ બે ચલ છે એ પૈકી કોઈ એક ચલને આપણે સૂત્રનો કરતાં બનાવીએ એટલે કે એની કિંમત મેળવીએ તો તમે જુઓ આમાં હું એવું નક્કી કરું કે મારે થ્રી વાય છે એટલે વાયના સંદર્ભમાં આગળ વધવું છે મિત્રો બંને રીતે જઈ શકાય એક્સના સંદર્ભમાં પણ આગળ વધી શકાય પણ અહીંયા આપણે માની લો કે થ્રી વાય એટલે કે વાયને સૂત્રનો કરતાં બનાવવો હોય તો મારે આ જે ટુ એક્સ છે જે સમીકરણની ડાબી બાજુ છે એને મારે સમીકરણની જમણી બાજુ લઈ જવા પડશે તમે જાણો છો કે કોઈપણ સમીકરણની અંદર એક પદ ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ એટલે કે બરાબરની નિશાનીની સામે પાર જાય ત્યારે એની નિશાનીમાં ફેરફાર થાય છે અહીંયા ટુએક્સ છે તમે જુઓ તો પ્લસ છે કારણ કે આગળ કોઈ નિશાની નથી એટલે આપણે એને ધન એટલે કે પ્લસ સમજીએ છીએ તો ટુ એક્સ જ્યારે સામે જાય છે એટલે નવ તો ત્યાં હતા જ પણ ટુ એક્સ સામેથી આવ્યા જે પ્લસ હતા એ અહીંયા આવ્યા એટલે માઇનસ થઈ ગયા એટલે આપણું સમીકરણ હવે બન્યું થ્રી વાય ઇક્વલ ટુ નાઇન માઇનસ ટુ એક્સ હજુ પણ આપણે વાયની કિંમત મેળવવી હોય તો આ ત્રણ જે છે એને આપણે સામે લઈ જવા પડશે પણ મિત્રો હવે બરાબર સમજજો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખૂબ ભૂલ કરે છે આ ટુ એક્સ જે છે એ થ્રી વાય સાથે સરવાળાથી જોડાયેલા હતા પ્લસથી જોડાયેલા હતા એટલે સામે ગયા એટલે માઇનસ થયા પણ આ જે ત્રણ છે એ વાયની બાજુમાં છે સગુણક તરીકે એટલે ગુણાકારથી જોડાયેલ છે તો આ ત્રણ જે સામે લઈ જાય ત્યારે એ અંશમાંથી છેદમાં જશે અને જો છેદમાં હોય તો અંશમાં જાય છે એટલે જે આખું પદ છે નાઇન માઇનસ ટુ એક્સ એના છેદમાં ત્રણ જશે એટલે આપણું સમીકરણ આમ બન્યું નાઇન માઇનસ ટુ એક્સ અને આખાના છેદમાં ત્રણ આ આપણી વાયના સંદર્ભમાં કિંમત થઈ આ સમીકરણ ઉપરથી આપણે વાય મેળવ્યું તો વાય બરાબર શું મળ્યું નાઇન માઇનસ ટુ એક્સ અને આખા પદના છેદમાં ત્રણ આ સમીકરણ મળ્યું હવે એવી જ પ્રક્રિયા આપણે બીજા સમીકરણ માટે કરીએ મિત્રો તો બીજું સમીકરણ છે ફોર એક્સ પ્લસ સિક્સ વાય ઇક્વલ ટુ એટીન અઢાર હવે એમાં પણ આપણે વાયને સૂત્રનો કરતાઓનો બનાવવાનો પ્રયાસ કરીએ તો સિક્સ વાય ત્યાં જ રહે છે એટલે સ્વાભાવિક છે આ ફોર એક્સ છે જે સરવાળાથી જોડાયેલા છે અને ડાબી બાજુ એ છે સમીકરણમાં એ જમણી બાજુ જશે એટલે ફોર એક્સ આ બાજુ આવશે એટલે એ માઇનસ થઈ ગયા અઢાર તો ત્યાં જ હતા એટલે આપણું સમીકરણ આવું બન્યું સિક્સ વાય ઇક્વલ ટુ એટીન માઇનસ ફોર એક્સ ફોર એક્સ માઇનસ એટલે થયા કારણ કે એ સમીકરણમાં પહેલાં ડાબી બાજુ એ હતા ત્યાંથી જમણી બાજુ આવ્યા છે એટલે એ નિશાની બદલાણી છે એટલે માઇનસ થયા છે હવે તમે જો વાયની કિંમત મેળવવી હોય વાયના સૂત્રનો કરતાં બનાવો હોય તો આપણે આ સિક્સ છે એને સામે લઈ જવા પડશે પણ તમે જાણો છો હમણાં જ વાત યાદ કરીએ એમ કે સિક્સ છે જે છ છે એ વાય સાથે ગુણાકારથી જોડાયેલા છે એટલે કે સ ગુણક છે એટલે છ પણ સામે છેદમાં જશે એટલે આખું જે પદ છે વાય ઇક્વલ ટુ એટીન માઇનસ ફોર એક્સ આ બધા બંનેના સંયુક્ત રીતે છેદમાં આવે છે સેક્સ મિત્રો તમે જુઓ અહીંયા મેં ગ્રીન કલરથી અલગ રીતે એને બતાવવાનો પ્રયાસ કર્યો છે તમને સમજાય એટલા માટે આપણું જે આ પહેલું સ્વરૂપ આવ્યું એ એના જે બીજું સ્વરૂપ છે આમ તમે જુઓ તો એમાં બંનેમાં કોઈ ફેર નથી એ સમજાય એટલા માટે મેં એમને ગ્રીનથી અલગ લખ્યું છે એટલા માટે કે તમે આમાંથી બે કોમન કાઢી લઈએ આપણે ટુને કોમન કાઢી લઈએ તો આજે અઢાર જે છે એમાંથી ટુ બાર આવે બે બાર આવે એટલે એ નવ થઈ જશે કારણ કે નવ દુ અઢાર અને જે ફોર એક્સ છે એમાંથી પણ બેને કોમન કાઢીએ એટલે એ થઈ જશે ટુ એક્સ અને છેદમાંથી પણ છ છે એમાંથી બે કોમન કાઢીએ એટલે થઈ જશે ત્રણ એટલે આમ જુઓ તો અંશમાંથી બે કોમન કાઢ્યા છેદમાંથી બે કોમન કાઢ્યા અને એ કેન્સલ થઈ ગયા એટલે અઢારની જગ્યાએ નવ ફોર એક્સ જગ્યાએ ટુ એક્સ અને છની જગ્યાએ ત્રણ તો આ જે સમીકરણ બન્યું જે ગ્રીન પેલામાં દેખાય છે વાય માઇનસ વાય ઇક્વલ ટુ નાઇન માઇનસ ટુ એક્સ અને આખાના સીઝમાં ત્રણ તો એ અને આ જે રેડ છે પહેલાં આપણે મેળવ્યું હતું એ બંને સમાન છે તમે એમ જોઈ શકશો કે બંને સમીકરણમાં તમે સ્વરૂપ ફેરવ્યું તો એ બંને સમાન આવ્યું તો અહીંથી જ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ બંને સમીકરણનો જે આલેખ મળશે એ કેવો મળશે તો કે આપણે જે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે જ્યારે બંને સમીકરણો એકરૂપ હોય સમાન જેવા હોય ત્યારે એ આપણને સંપાતી રેખાઓ મળે છે તો અહીંયા પણ આપણને એ જ મળવાનો સંદેશ લાગે છે કારણ કે બંને સમીકરણો સમાન છે તો આ બંને સમીકરણો જે આપણે મળ્યા એ સ્વરૂપને અલગ અલગ ઉકેલ માટે કિંમત માટે આપણે આગળ વધીએ તો આ બંને સમીકરણોને જોઈએ આગળ મિત્રો તો જે પહેલું સ્વરૂપ છે વાય ઇક્વલ ટુ નાઇન માઇનસ ટુ એક્સ અપોન થ્રી આગળની સ્લાઇડમાં હતું એ જ છે આ જ વસ્તુ છે એને આપણે ફરી વાર ત્યાં લખ્યું છે વાય ઇક્વલ ટુ નાઇન માઇનસ ટુ એક્સ અને આખાના છેદમાં ત્રણ એમાં આપણે હવે શું કરીશું એક્સની કોઈ કિંમત આપણી રીતે લેશું માની લો કે આપણે એક્સની કિંમત પહેલાં ઝીરો લઈએ આ કઈ કિંમત લેવી આપણે પસંદ કરવાનું છે તમે થોડી દાખલાને સમજશો અને જ્યાં બીજા દાખલાઓની પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે કેવી કિંમતો લેવી જોઈએ તો આપણે પહેલાં એક્સની કિંમત શૂન્ય લઈ લઈએ છીએ જો એક્સની કિંમત તમે શૂન્ય લ્યો તો વાયની શું કિંમત મળશે એ આપણે ગણતરી કરવી પડે તો એક્સને પહેલાં આપણે શૂન્ય લઈએ તો તમે જુઓ શું થશે વાય ઇક્વલ ટુ નાઇન માઇનસ ટુ ઇન્ટુ એક્સ તો એક્સની જગ્યાએ આપણે શું લેવાનું નક્કી કર્યું છે ઝીરો તમે જુઓ એક્સની જગ્યાએ શૂન્ય મૂકી દીધા કાઉસમાં અને આખા પદના છેદમાં ત્રણ એટલે નાઇન માઇનસ ટુ ઇન્ટુ ઝીરો અને બધાના છેદમાં ત્રણ આવું મેળવ્યું હવે તમે જાણો છો કે અહીંયા આ ટુ અને આ ઝીરો એટલે બે અને શૂન્યનો ગુણાકાર કરવાનો છે હવે ઘણીવાર મિત્રો આવું કરે છે કે બે ને શૂન્યનો ગુણાકાર કરે તો ઘણા લોકો છે ને એનો જવાબ બે લખે અથવા ઘણા વળી એક લખે પણ ખરેખર તમારે યાદ રાખવાનું છે કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો જવાબ હંમેશા શૂન્ય આવે છે કારણ કે શૂન્ય છે એ કોઈ પણ સંખ્યા સાથે ગુણાય તો એનો જવાબ શૂન્યમાં પરિવર્તિત થાય છે એટલે ટુ ઇન્ટુ ઝીરો બે અને શૂન્યનો ગુણાકાર કર્યો આપણે એટલે આપણને ફાઇનલ જે પરિણામ છે એ ઝીરો મળ્યો એટલે હવે આપણે થયું આપણું સમીકરણ વાય ઇક્વલ ટુ નાઇન માઇનસ ઝીરો કારણ કે આ ટુ માઇનસ ટુ ઇન્ટુ ઝીરો એટલે ઝીરો થઈ ગયા અને આખા પદના છેદમાં ત્રણ હવે સાદુરૂપ આપીએ તો નવમાંથી શૂન્યને બાદ કરીએ તમે જાણો છો નવમાંથી શૂન્યને બાદ કરવાથી નવ જ વધવાના છે કારણ કે શૂન્ય છે એ બાદ થાય તો કિંમત એની જ રહે છે એટલે ઉપર નવ વૈધા અંશમાં શૂન્ય બાદ થઈ ગયા પછી અને છેદમાં વેધા ત્રણ તો નવના છેદમાં ત્રણ તમે હવે પાછો પાછું સાદરૂપ આપશો તો ત્રણ એકું ત્રણ તનતેરી નવ આવી રીતે છેદ ઉડાડીએ એટલે અંશમાં છ જે નવ હતા ત્યાં ત્રણ મળશે એટલે આપણને ફાઇનલી વાયની કિંમત ત્રણ મળી મિત્રો આખી વાત સમજો છો તમે આ જે સમીકરણ છે જેને આપણે વાયના સ્વરૂપમાં પરિવર્તિત કર્યું એમાં જો તમે એક્સની કિંમત શૂન્ય લો તો વાયની કિંમત ત્રણ મળે છે એટલે કહેવાનો મતલબ એમ છે કે પહેલાં સમીકરણમાં એક્સને જો તમે શૂન્ય ધારી લો શૂન્ય લો તો સામે વાયની કિંમત ત્રણ મળે છે એવી જ વાત હજુ આગળ કરીએ હવે વાત તો એ જ છે સમીકરણ એ જ છે વાય ઇક્વલ ટુ નાઇન માઇનસ ટુ એક્સ અપોન થ્રી હવે એમાં આપણે એક્સની જગ્યાએ ચાર પોઈન્ટ પાંચ લેશું જો ફરી વાર વાત યાદ કરું મિત્રો આગળમાં શું લીધું તું જીરો લીધા હતા એક્સની કિંમત શું લીધી હતી 0 લીધા હતા અને એના પરિણામે આપણને વાયની કિંમત ત્રણ મળી હવે આપણે બીજો એક ઉકેલ શોધવાનો પ્રયાસ કરો છે જેમાં આપણે એક્સની કિંમત છે એ બદલાવીએ છીએ અને એ કરીએ છીએ ચાર પોઈન્ટ પાંચ વાય ઇક્વલ ટુ નાઇન માઇનસ ટુ એક્સ આખા પદના છેદમાં ત્રણ એમાં એક્સની કિંમત ચાર પોઈન્ટ પાંચ લઈએ છીએ તો હવે આપણે આગળ સાદુરૂપ આપીએ તો વાય ઇક્વલ ટુ નાઇન માઇનસ ટુ એક્સની જગ્યાએ શું લેશું મિત્રો ચાર આગલા દાખલામાં આગલા પદમાં આપણે એને શૂન્ય લીધા હતા આ વખતે બીજા ઉકેલ માટે શું લઈએ છીએ ચાર પોઈન્ટ પાંચ એટલે ટુ ઇન ટુ ફોર પોઈન્ટ ફાઈવ જેને આપણે કાઉન્સમાં લેખા છે અને આખાના છેદમાં ત્રણ જે તો છે જ પહેલેથી હવે તમે સાદુરૂપ આપો તો વાય ઇક્વલ ટુ નાઇન આ નવ જે છે એ તો એમનામાં જ રહેવાના છે પછી આપણો જે ગુણાકાર નિયમ છે કે આપણે પહેલાં ગુણાકારની પ્રક્રિયા પહેલાં કરવી પડે તો આ બંને વચ્ચે ગુણાકાર છે ચાર પોઈન્ટ પાંચ ગુણા બે એટલે એ ગુણાકાર સંકેત કરે છે તો એ બેનો ગુણાકાર કરો તો ચાર પોઈન્ટ પાંચ ગુણા બે એટલે આમ જુઓ તો નવ થાય અને તમે દશાંત સ્વરૂપ વિચારો તો પિસ્તાલીસ ગુણા બે એટલે નેવું થાય પોઈન્ટ છે એટલે નેવુંમાંથી નવ થઈ જાય અથવા જુદી રીતે વિચારો તો આ ચાર પોઈન્ટ પાંચ એટલે આમ તમે સમજવાનો પ્રયાસ કરો તો એ સાડા ચાર છે અને એને બે વડે ગુણો એટલે એનું ડબલ કરવાનું એટલે સાડા ચારનું ડબલ કરો તો નવ એટલે કે ચાર પોઈન્ટ પાંચને બે વડે ગુણ્યા તો નવ થયા છેદમાં ત્રણ છે હવે તમે જો મિત્રો અંશમાં શું થયું અહીંયા બહુ જ અગત્યની વાત એ છે ઘણા મિત્રોને ગણતરીમાં થોડી નાની મોટી ભૂલો થાય છે અને કારણ જવાબ નથી આવતા કેવી ભૂલો થાય છે એ શું કરી નાખે આ નવ અને આ છે બે એટલે નવ ઓછા બે એટલે એ સાત કરી નાખે આવું કરનારા ઘણા મિત્રો હોય છે હવે નવમાંથી બે જાય તો સાત કરનાવો ને પછી તમે સાત વધે એનો આની અંદર ગુણાકાર કરો એ તો બધું જ ખોટો આવશે જવાબ કારણ કે આપણો નિયમ છે આપણે જેને ભાગુસભા કહીએ છીએ કે પહેલાં હંમેશા ભાગાકાર અને ગુણાકારને પ્રાધાન્ય દેવું પડે સરવાળા બાદ બાકી છેલ્લે આવે એટલે આ સમીકરણમાં સૌથી પહેલો ગુણાકાર આ બે વીનો થવો જોઈએ જો તમે નવ અને બે વચ્ચે બાદ બાકી કરવા જશો તો તમારો દાખલો ખોટો પડશે કારણ કે તમારું પહેલું કામ છે ગુણાકાર કરવાનું કારણ કે આ પદની અંદર ગુણાકાર છે બે અને ચાર પોઈન્ટ પાંચનો એટલે નવ થયા હવે તમે બાદ બાકી કરશો હવે તમે ગુણાકાર તો પતી ગયો હવે ભાગાકાર કે ગુણાકાર કંઈ છે ને એટલે હવે વારો આવશે સરવાળા અને બાદ બાકીનો તો આપણે સરવાળા અને બાદ બાકીની વાત કરીએ તો આ નવ અને આ ઓછાનો એટલે નવમાંથી નવ જાય તો જીરો અને છેદમાં તો ત્રણ છે જ હવે ઝીરોના છેદમાં ત્રણ આવે તો જીરો હમણાં જ વાત થઈ હતી ગુણાકારમાં કે જીરોને તમે કોઈ પણ સંખ્યા વડે ગુણો તો જવાબ હંમેશા શૂન્ય આવે એમ જીરો એટલે શું તમે જાણો શૂન્ય હવે શૂન્યના ત્રણ ભાગ કેવી રીતે થઈ શકે આનો અર્થ શું થયો શૂન્યના ત્રણ ભાગ શૂન્ય જ પોતે શૂન્ય છે તેના ત્રણ ભાગ શું થાય એટલે એનો જવાબ શૂન્ય આવે એટલે કોઈપણ સંખ્યા જ્યારે શૂન્ય વડે ગુણાય ત્યારે તો શૂન્ય થાય જ છે પણ એ શૂન્યને તમે કોઈપણ સંખ્યા વડે ભાગો એટલે કે એક બે ત્રણ શૂન્ય સિવાય એ વાત આપણે આગળ કરીશું મિત્રો આવશે ત્યારે પણ શૂન્યને ત્રણ વડે ભાગો તો શૂન્ય આવે પણ તમે એ યાદ રાખજો ખાસ કે જ્યારે છેદમાં શૂન્ય હોય આવી વાત તમારે બીજા પ્રકરણમાં પણ આવશે ત્યાં પણ એનો ઉપયોગી થશે એટલે હું તમને ખાલી યાદ કરાવી દઉં કે ગણિતની અંદર છેદમાં શૂન્ય શક્ય નથી કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાતું નથી એ અવ્યાખ્યાયિત છે એટલે અવ્યાખ્યાયિત છે એટલે શૂન્ય વડે ભાગાકાર કરવાની પ્રક્રિયા એને આપણે અવ્યાખ્યાયિત કહે છે એ તમે જ્યારે આગળ અભ્યાસ કરશો જુદા જુદા પ્રકરણોમાં ત્યારે તમારી પાછીની ઉપયોગીતા રહેશે પણ તમને ખ્યાલ આવે એટલા માટે કહી દઉં છું કે ગણિતની અંદર છેદમાં શૂન્ય શક્ય નથી અહીંયા તો જો કે આપણે ત્રણ છે અંશમાં શૂન્ય છે એટલે આપણો જવાબ શૂન્ય આવ્યો તમે કલ્પના એવી કરો કે ત્રણ અંશમાં હોય અને શૂન્ય છેદમાં આવ્યો આવું બને ક્યારેય તો એ જવાબ શૂન્ય નથી આવતો એને અવ્યાખ્યાયિત કહેવા પડે છે એટલે આ ભૂલ ન થાય હંમેશા ગુણાકાર પહેલાં કરો ત્યાર પછી બાદ બાકી શૂન્ય આવ્યા શૂન્યને ત્રણ વર્ડ ભાગ્યા એટલે જવાબ શૂન્ય આવ્યો શું થયું ફરીવાર યાદ કરી લે સમીકરણમાં એક્સની કિંમત ઝીરો લીધી ત્યારે તમને વાયની કિંમત ત્રણ મળી શૂન્ય લેતા વાય ત્રણ મળ્યા જ્યારે અહીંયા એક્સની કિંમત ચાર પોઈન્ટ પાંચ લીધી ત્યારે તમને વાયની કિંમત શૂન્ય મળી હજુ આગળ જોઈએ હવે બીજું જે સમીકરણ છે મિત્રો બીજું સમીકરણ મેં તમને વાત કરી જ દીધી છે કે આમ જુઓ તો એનું સ્વરૂપ આ જ છે પણ છતાંય આપણે સમજવા માટે જોઈએ તો બીજું જે સ્વરૂપ હતું આપણું એ હતું વાય ઇક્વલ ટુ એટીન માઇનસ ફોર એક્સ અપોન સેક્સ આખા પદના છેદમાં છ તો અઢાર ઓછા ચાર એક છેદમાં છ એમાં આપણે એક્સની કિંમત હવે ત્રણ લઈએ એકવાર આપણે જીરો લીધા હતા પછી બીજી વાર ચાર પોઈન્ટ પાંચ લીધા આ વખતે આપણે ત્રણ લઈએ તો ત્રણ જ્યારે લેશું તો શું થશે વાય ઇક્વલ ટુ એટીન માઇનસ ફોર જગ્યાએ કોણ લેવાના ત્રણ એટલે ત્રણ આવ્યા તો કાઉસમાં ત્રણ લખ્યા અને આખાના છેદમાં છ આપીએ હમણાં જ યાદ કરાયું હતું નહીં અહીંયા અઢારમાંથી ચાર ભૂલે ચૂકે બાદ નહીં કરતા કારણ કે બાદ બાકી પહેલાં ન થાય પહેલા તમારે ગુણાકાર જ કરવો પડે ભાગાકાર તો અહીંયા છે નહીં એટલેની વાત નથી કરતા પહેલાં તમારે ચાર અને ત્રણનો ગુણાકાર જ કરવો પડે ચાર ગુણા ત્રણ એટલે બાર એટલે અઢારમાંથી બાર બાદ થાય છે અને છેદમાં છ છે અઢારમાંથી બારને બાદ કરીએ એટલે છ મળે છે અને છેદમાં તો છ છે જ એટલે અંશ પણ છ અને છેદ પણ છ એટલે જ્યારે અંશ અને છેદની કિંમત સરખી હોય ત્યારે કિંમત હંમેશા એક થઈ જાય છે મિત્રો એક્સની કિંમત ત્રણ લીધી ત્યારે વાયની કિંમત એક આવી ફરી વાર એક્સની કિંમત ઝીરો લીધી વાયની કિંમત ત્રણ આવી એક્સની કિંમત ચાર પોઈન્ટ પાંચ લીધી ત્યારે વાયની કિંમત શૂન્ય મળી સાદુરૂપ આપતા એક્સની કિંમત ત્રણ લીધી ત્યારે વાયની કિંમત એક મળી આ ત્રણે ત્રણ કિંમતો જે મળી એને બરાબર સમજો હવે એ જ વસ્તુને આપણે કોષ્ટકમાં લેવાનો પ્રયાસ કર્યો સમીકરણો એના એ જ છે તમે આલેખ દોરશો ત્યારે તમારે આ પ્રકારની કોષ્ટકની રચના કરવી પડશે જેથી તમને આલેખ દોરવામાં સરળતા રહે તમે નવમા ધોરણમાં પણ જ્યારે આલેખ દોર્યા છે ત્યારે તમે આ પ્રકારની રચનાઓ કરી છે હવે જુઓ પહેલું જે સમીકરણ છે એનું કોષ્ટક અહીંયા પહેલાં છે બીજું સમીકરણ છે એની વાત અહીંયા છે હવે એક્સની કિંમત તમે જ્યારે ઝીરો લો છો આ સ્વરૂપમાં એટલે કે પહેલાં સમીકરણ માટે ત્યારે એની કિંમત ત્રણ મેળી હું આની વાત કરું છું આ સ્વરૂપમાં એક્સની કિંમત જ્યારે શૂન્ય લીધી ત્યારે વાયની કિંમત કેટલી મળી હતી ત્રણ મળી હતી તો એ જ વસ્તુ અહીંયા છે આ સમીકરણની અંદર એક્સની કિંમત શૂન્ય લીધી ત્યારે વાયની કિંમત ત્રણ મળી એટલે અહીંયા એક્સ લેખા વાયની કિંમત ત્રણ લેખી એટલે કે એક ઉકેલ એક્સ માટે ઝીરો વાય માટે વાન છે હવે બીજું સ્વરૂપ જ્યારે એક્સની કિંમત તમે ચાર પોઈન્ટ પાંચ લીધી હતી ત્યારે તમને વાયની કિંમત શૂન્ય મળી હતી આ યાદ કરીએ છીએ એક્સની કિંમત ચાર પોઈન્ટ પાંચ ત્યારે વાયની કિંમત શૂન્ય મળી હતી એટલે આ બંને મળી ગયું હવે બીજા સમીકરણ માટે સમીકરણ તો સ્વરૂપ સેમ છે એટલે ઝીરોમાંથી ત્રણ આવે જ છે એટલે એની આપણે ગણતરીઓ નથી કરી કારણ કે આ બંને એક જ સમીકરણ છે પણ છેલ્લા વિકલ્પમાં આપણે જોયું હતું આમાં આપણે એક્સ બરાબર ત્રણ લીધા હતા ત્યારે એનું સાદુપ આપ્યું ત્યારે વાયની કિંમત એક મળી હતી એ જ વાત અહીંયા છે એટલે કે જ્યારે એક્સની કિંમત ત્રણ લ્યો ત્યારે વાયની કિંમત એક મળે એટલે તમે જ્યારે આલેખ દોરો ત્યારે એક્ શ્યામ શૂન્ય ત્યારે વાયમ ત્રણ એક્ શ્યામ ચાર પોઈન્ટ પાંચ ત્યારે વાયમ શૂન્ય બીજા સમીકરણ માટે એક્સ્યામ શૂન્ય લ્યો ત્યારે વાયમ ત્રણ એક શ્યામ ત્રણ લ્યો ત્યારે વ્યાયામ એક આ વામ આપણને મળ્યા યામ દ્વારા આપણે આલેખ દોરતા શીખી ગયા છે નવમાં ધોરણમાં એનો જ ઉપયોગ કરવાનો છે આ આપણો પુસ્તકનો જ દાખલો છે એનો આલેખ મેં એ જ લેવાનો પ્રયાસ કર્યો છે આપણા સમીકરણો તમને ખબર જ છે હવે આ જે પુસ્તકની અંદર આ ચિત્ર છે જ આપ જોઈ શકશો અહીંયા એને સમજવાનો પ્રયાસ કરીએ આ આલેખમાં તમે જો આ એક શખ્સ છે આ વાયક્ષ છે બરાબર છે હવે તમે જુઓ કે બંને જે કોષ્ટક હતું એના આધારે જ્યારે આલેખ દોરા તો એક બે ત્રણ અને ચાર બિંદુઓ મળે છે તમે એક બિંદુ બંનેમાં કોમન છે ઝીરો થ્રી ઝીરો થ્રી બંનેમાં છે જુઓ ઝીરો થ્રી અહીંયા પણ છે અહીંયા પણ છે તો ઝીરો થ્રીનું જ્યારે આલેખન કરો ત્યારે ઝીરો એટલે વાય એક્સ ઉપર મળે અને થ્રી વાય આમ એટલે ઝીરો થ્રી બિંદુ અહીંયા મળ્યું પછી બિંદુ બીજું બિંદુ જે આપણું હતું એ હતું સોરી ચાર પોઈન્ટ પાંચ અને શૂન્ય એક્સની કિંમત જ્યારે ચાર પોઈન્ટ પાંચ લઈએ ત્યારે વાયની કિંમત શૂન્ય જ્યારે ચાર પોઈન્ટ પાંચ એટલે ચાર અને પાંચની વચ્ચે જુઓ બિંદુ છે વાય એક શખ્સ ઉપર તો ત્યારે આપણે ચાર પોઈન્ટ પાંચ ત્યારે વાય આમ શૂન્ય મળ્યો એટલે આ બિંદુ લીધું હવે આ બંને બિંદુને આપણે જોડી દીધા એટલે આ લેખ મેળ્યો રેખા મળી બંને રે બંને સમીકરણો માટે આપણે એક જ રેખા મળી સંપાતિ રેખા એક રેખા પર બીજી રેખા રહેલી છે એટલે આ બંને સમીકરણોની સંપાતી રેખા છે એટલે આને તમે જુઓ તો અનંત ઉકેલ છે એમ કહી શકાય કે દરેક બિંદુ એટલે એક પણ બિંદુ એવું નથી જે ન હોય એટલે બંને રેખામાં બંને બિંદુ આવેલા છે એટલે એમને અનંત ઉકેલ ગણ છે અને અનંત ઉકેલ ગણ એટલા માટે છે કારણ કે એ બંને રેખાઓ આપણને સંપાતિ મળે છે મેં તમને પહેલાંય કહ્યું હતું કે આ સમીકરણનું તમે સ્વરૂપ જો તમે જોઈ શકશો કે સરખું જ લાગે છે તમે આ પહેલા સમીકરણને તમે બે વડગુણો એટલે ટુ એક્સ છે ત્યાં અહીંયા બે વડગુણો એટલે ચાર એક્સ થઈ જાય ત્રણ વાય છે અને બે વડગુણો એટલે છ વાયથી જાય અને નવને બે અડગણો એટલે અઢારથી જાય અથવા ઉલટી રીતે કહીએ તો સમીકરણ બેમાંથી કોમન કાઢી લ્યો તો એક નંબરનું સમીકરણ થાય એટલે ટૂંકમાં સમીકરણ બંને સેમ છે એકરૂપ છે એટલે આપણને બંનેની રેખાઓ સંપાતી મળી અને સંપાતિ મળી એટલે આપણે એમ કહી શકીએ કે આને અનંત ઉકેલગણ છે અને અનંત ઉકેલગણ છે એટલે આપણે એમ કહી શકીએ કે આ બંને સમીકરણ યુગમાં છે એ સુરેખ અવલંબી છે એટલે તમે જુઓ આલેખ પત્રો પર આપણે બિંદુઓની રેખાઓ દોરીએ આપણે સંપાતિ મળી અને બંને સમીકરણો એકરૂપ છે આપણે કહી શકીએ તો કોઈ પણ તમને ડિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યું હોય તો એમાં એક્સ અને વાયની અલગ અલગ કિંમતો લઈ અને આપણે આલેખ દોરીએ અને આલેખ દોર્યા પછી આપણે ખ્યાલ આવશે આપણને આલેખ કેવો મળે છે આપણે જુદા પહેલાં સેશનની વાત કરીએ તો આપણને એવી બે રેખાઓ મળે કે જે બંને રેખાઓ એ બિંદુમાં છેદતી હોય તો એ આપણે એમ કહી શકીએ કે એને અનન્ય ઉકેલ છે અને આ કિસ્સામાં આપણને એવી રેખાઓ મળી જે એકબીજા ઉપર સંપાતિ છે તો આપણે એમ કહી શકીએ કે બંનેને બંને સમીકરણ યુગનો અનંત ઉકેલ ગણ છે એટલે કે સુરેખ અવલંબી છે તમે ટેક્સ્ટબુકની અંદર ઘણા બધા એક્સરસાઇઝમાં દાખલાઓ છે ઉદાહરણમાં ગણીને પણ આપેલા છે એના આકૃતિઓ આલેખ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે સમીકરણનું સ્વરૂપ કેવું હોય એના આધારે આલેખ કેવો મળે છે એનો તમને મહાવરો થશે હવે આ પ્રકરણની અંદર આ ભાગની અંદર આપણે જે નવી વાત શીખવાની છે એ તરફ થોડા આગળ વધીએ સ્લાઇડ ઉપર આવીએ તો મેં તમને કહ્યું હતું કે એક વાત હતી આલેખની રીતે સમીકરણનો ઉકેલ શોધવાની હવે બીજી વાત છે બેઝિક રીત સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાની બેઝિક રીત છે એ બેઝિક રીતમાં આપણે કુલ ત્રણ રીતનો અભ્યાસ કરવાનો છે એના નામની વાત આપણે અહીંયા એકસાથે કરી લઈએ તો એમાં પહેલી જે રીત છે એનું નામ છે આદેશની રીત આ રીતનો અભ્યાસ ઉદાહરણોથી કરીશું એટલે આપણે ખ્યાલ આવશે કે આદેશની રીતની અંદર સમીકરણનો ઉકેલ કેવી રીતે શોધવામાં આવે છે બીજી જે રીત છે એને આપણે કહીએ છીએ એક ચલના લોપની રીત આમ ટૂંકમાં વાર આપણે એને લોપની રીત જ બોલીએ છીએ લોપ શબ્દ તમારા માટે આમ થોડો જાણીતો પણ હશે લોપ એટલે આમ તો ગુમ કરવું તમે નાના હશો ત્યારે ઘણીવાર કોઈએ તમને આવું કહ્યું હોય કે વસ્તુને ગુમ કરી દે અલોપ કરી દે તો એ જે લોપ છે એ ચલનો લોપ કરવાનો આપણી પાસે જે બે ચલ છે એક્સ અને વાય તો બે પૈકી એકનો આપણે લોપ કરવાનો છે એટલે એ જે રીત છે બેઝિક રીત બીજી એનું નામ છે એક ચલના લોપની રીત એટલે લોપની રીત પણ એવું કહેવામાં આવે છે અને ત્રીજી અને છેલ્લી રીત જે છે સ્લાઇડમાં જોઈએ તો એ છે ચોકડી ગુણાકારની રીત એટલે કુલ ત્રણ રીત છે એક આદેશની રીત બીજી છે એક ચલના લોપની રીત અને ત્રીજી છે ચોકડી ગુણાકારની રીત આપણે બધાનો વિગત્ય અભ્યાસ કરવાનો છે પણ અહીંયા તમારા મનમાં પ્રશ્ન એ થાય કે પરીક્ષામાં કઈ રીત વાપરવી તો તમને સ્પષ્ટ કરી દો કે મોટાભાગે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે કહી દેવામાં આવે છે કે તમે આ રીતથી આ દાખલો ગણો તમને એમ કહેવામાં આવે કે આલેખની રીતે કરો આદેશની રીત ચોકડી ગુણાકારની રીત કે લોપની રીત જો તમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોય તો તમારે એ જ રીતથી એ દાખલો પરીક્ષામાં ગણવો પડે અને તો જ આપણને એના પૂરતા માર્ક્સ ગુણ મળે પણ માની લો કે કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું હોય અને તમને રીત વિશે સ્પષ્ટ કહેવામાં ન આવે અને એમ કહ્યું હોય કે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગનો ઉકેલ શોધો અને નીચે બે સમીકરણો આપી દીધા હોય તો તમે છૂટ માર્યો છો કે તમારે જે રીત તમને અનુકૂળ પડતી હોય તમને જે સરળ લાગતી હોય અથવા સમીકરણને જોયા પછી ખ્યાલ આવે તો એ રીતે તમે ચોકડી ગુણાકાર લોપની રીત કે આદેશની રીત કરી શકો છો આલેખની રીતમાં મોટાભાગે સ્પષ્ટ કહેવામાં જ આવ્યું હોય છે કારણ કે ત્યાં ન કહેવામાં આવ્યો બહુ પ્રશ્ન નથી થતો કારણ કે આલેખ તો એ આ લેખની સાથે દોરવાનો હોય છે એટલે આ ત્રણ જે રીત છે બેઝિક લોપ ચોકડી અને આદેશ એ ત્રણમાંથી તમારે કઈ રીત પૂછાણી છે એના આધારે જે એનો જવાબ આપવાનો છે જો કહેવામાં સ્પષ્ટ ન આવ્યું હોય તો તમે તમારી પસંદગીની રીતથી એનો ઉકેલ શોધી શકો છો પણ બરાબર સૂચના વાંચ્યા પછી નિરાતે નિર્ણય લેવો ઉતાવળ ન થઈ જાય કે આપણને પૂછી હોય આદેશની રીતને આપણે ઉત્સાહમાં અને ઝડપથી લોપની રીત કે ચોકડી ગુણાકારની રીત કરી નાખીએ તો આપણો દાખલો ખોટો પડવાનો સંભાવના રહેલી છે તો આપણે આદેશની રીતની વાત આગળ કરીએ સ્લાઇડ ઉપર આવીએ ફરી આદેશથી રીત શું છે એને કેવી રીતે કરવામાં આવે એને આપણે સોપાન સાથે ઉદાહરણ સાથે સમજતા જઈએ તો એ દાખલો કેવી રીતે ગણવાનો હોય છે તો એક ચલ કોઈ પણ જે ચલ છે એક્સ અને વાય આપણે સમીકરણ જે આપ્યું હશે એમાં બે ચલ તો હશે જ એક એક્સ અને વાય એમાંથી તમે કોઈ પણ એક ચલનું મૂલ્ય મેળવો કાં નક્કી કરો એક્સ અથવા વાય તમે કોઈપણનું મેળવી શકો છો પણ મેં તમને પહેલાં કહ્યું એમ કે કોનું મેળવવું સહેલું પડે એ તમને પ્રેક્ટિસથી ખબર પડશે સમીકરણને જોયા પછી ખબર પડે કે ભાઈ આમાં એક્સનો મૂલ્ય મેળવીએ તો વધારે સહેલું પડે એમ છે તો વાયનું ન લેવાય એ તમે દાખલાને સમજશો બીજા થોડા દાખલાની પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે કયું મૂલ્ય લેવું સહેલું પડે પણ એટલું કહી શકાય કે તમે કોઈપણનું મૂલ્ય લ્યો એક્સ અથવા વાય તો એનો દાખલો તો ગણી જ શકાય છે જવાબ તો આવે જ છે જવાબ ન આવે એવું નથી સરખો જ જવાબ આવે છે પણ ક્યારેક એવું બને કે એક્સ અને વાયની પસંદગીમાં આપણે થોડી ઉતાળ કરીએ તો એવું બને કે એક બે સ્ટેપ આપણે વધારે લખવા પડે થોડી ગણતરી મોટી થાય એ સિવાય કંઈ ફરક નથી પડતો એટલે એ મૂંઝાવાનું નથી કે કોનું આપણે મૂલ્ય લેવું એક્સનું અથવા વાયનું કોઈપણનું લઈ શકો છો એટલે આ પહેલું સોપાન છે કે તમે સમીકરણ આપ્યું હોય એમાં તમે કોઈ પણ એક ચલ એક્સ અથવા બીજો વાય એમાંથી કોનું તમારે મૂલ્ય લેવું છે એ તમારે નક્કી કરી લેવાનું અને ત્યાર પછી આગળની પ્રક્રિયા કરવાની જોઈએ આગળ દાખલા તરીકે આપણી પાસે બે સમીકરણ છે ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ ટેન આ એક સમીકરણ છે અહીંયા આપણને સમીકરણો આપી જ દીધા છે આગળના ભાગમાં આપણે સમીકરણો બનાવવાનો મહાવરો કર્યો પણ અહીંયા આપણે સમીકરણો આપણને આપી જ દેવામાં આવ્યા છે અને એના આધારે આપણે દાખલો ગણવાનો છે અને અહીંયા આપણે સ્પષ્ટ છીએ કે આપણે આદેશની રીતે જ ઉકેલ શોધવાનો છે એટલે આ એક સમીકરણ છે બીજું છે થ્રી એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ ફોર આ બે સમીકરણો આપ્યા છે હવે આમાં આપણે આદેશની રીતે આગળ જવું છે તો અહીંયા આપણે જે સ્લાઇડ પર નક્કી કર્યું છે એ પ્રમાણે હું સમીકરણ બે પરથી વાયનું મૂલ્ય મેળવવાનો પ્રયાસ કરું છું સમીકરણ બે પરથી વાયનું મૂલ્ય થ્રી એક્સ માઇનસ ફોર ઇક્વલ ટુ વાય વાયની કિંમત લઈએ એટલે ચારથી સામે જશે સોરી વાયની કિંમત લઈએ એટલે થ્રી એક્સ માઇનસ ફોર મેળ્યા આપણને અને વાય સામે જાય એટલે પ્લસ થઈ ગયા એટલે થ્રી એક્સ માઇનસ ફોર મેળ્યા હવે બીજા સમીકરણમાં આપણે કિંમત મૂકી દઈએ જે વાય બરાબર થ્રી એક્સ માઇનસ ફોર મળ્યું એ કિંમત આપણે પણ એક સમીકરણમાં મૂકીએ અને સાદુરૂપ માની લો સમીકરણ એકમાં મૂકી મેં કલર અલગ આપવાનો પ્રયાસ કર્યો છે બીજું સમીકરણ છે ટુ એક્સ પ્લસ થ્રી ટેન તો ટુ એક્સ એમને રાખીએ છીએ થ્રી પણ એમનું છે જે વાય હતા એની જગ્યાએ તમે જુઓ આ રેડ અક્ષરથી કિંમત લઈ ગઈ થ્રી એક્સ માઇનસ ફોર ટેન સાદુરૂપ આપીએ તો ટુ એક્સ આ ગુણાકાર થશે ત્રણ કાંસમાં અંદર જશે એટલે ત્રણ ગુણા ત્રણ નવ એક્સ ત્રણ ગુણા ચાર એટલે ત્રણ ચોક બાર હવે તમે જુઓ ફરીવાર પછી આપણે એ જ વાત આવી કે ગુણાકાર પહેલાં કરવાનો છે હવે ટુ એક્સ ત્રણ ને ત્રણ નવ એક્સ માઇનસ બાર ટુ એક્સ પ્લસ ટેન એક્સ સરખી નિશાનીવાળા છે એટલે એનો સરવાળો થયો અગિયાર એક્સ માઇનસ બાર બાર સામે જશે એટલે પ્લસ થશે એટલે બાર ને દસ બાવીસ થયા હવે તમે એક્સને સૂત્રનો કરતાં બનાવો એટલે અગિયાર છેદમાં જાય બાવીસના એટલે અગિયાર દાવીસ એટલે એક્સની કિંમત આપણે બે મળી એટલે આપણે એક બુલ્ય એક્સ મળી ગયું હવે આપણે ત્રીજા સોપન તરફ જઈએ કે આપણે એક્સની જે કિંમત મળી બે એને આપણે ઉપયોગ કરીને વાયની કિંમત શોધી હોય તો વાય બરાબર થ્રી એક્સ માઇનસ ફોર જે આપણી પાસે છે એમાં આપણે એક્સની કિંમત મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ તો વાય ઇક્વલ ટુ થ્રી એક્સ માઇનસ ફોર તો એક્સની જગ્યાએ બે આવી ગયા કારણ કે આપણે કિંમત મળી હવે આ બંને હોય તો ગુણાકાર છે ફરીવાર યાદ કરો ગુણાકાર હંમેશા પહેલાં કરવાનો ચાર અને બેનું નું નહીં આપતા નહીં તો ભૂલ થશે ત્રણ ગુણા બે એટલે ત્રણ 2 છ 4 ફોર છે એટલે સિક્સ માઇનસ ફોર ઇક્વલ ટુ ટુ એટલે મોટા છ છે એટલે એની નિશાની પ્લસ છે એટલે જવાબ પ્લસ આવશે એટલે વાય પણ ટુ મળ્યા એટલે એક્સ અને વાય બંનેની કિંમત આપણને બે અને બે મળી એક્સ પણ બે અને વાય પણ બે તો આ રીતે આદેશની રીતે આપણે એ દાખલો ગણી શકીએ હવે એનું સમાધાન સમજવાનો પ્રયાસ કરીએ દાખલા તરીકે કિંમત મળી એટલે શું તો આ સમીકરણમાં એક્સ અને વાયની કિંમત મૂકો તો તમને એનો તાળો મળશે સમાધાન મળશે જો એક્સની કિંમત બે અને વાયની પણ બે એક કિંમતો મૂકી દે અહીંયા બે ભૂખશો એટલે બે દૂ ચાર અહીંયા બે ભૂંકશો એટલે ત્રણ દુ છ અને ચાર દસ બે ગુણા બે ત્રણ ગુણા બે ચાર વત્તા છ દસ થઈ ગયા આવી ગયા એ જ રીતે બીજા સમીકરણમાં ત્રણ એક્સ એક્સની જગ્યાએ બે મૂકો વાયની કિંમત બે છે એમને રાખો ત્રણ ગીણા બે ત્રણ દુ છ એમાંથી બે બાદ કરીએ છમાંથી બે જાય તો ચાર આ રીતે આપણે એનું સમાધાન પણ કરી શકીએ એવો જ એક બીજો ઉદાહરણનો દાખલો છે એસ માઇનસ ટી ઇક્વલ ટુ થ્રી એસ બાય થ્રી ટી બાય ટુ ઇક્વલ ટુ સિક્સ આનો આપણે આદેશની રીતે મેળવવો હોય તો આપણે આગળ વધીએ તો એમાં આપણે માની લો કે એસ માઇનસ ટી ઇક્વલ ટુ થ્રી છે એમાં આપણે સાદ આપી ત્રણ અને બેનો લસા લીધો એટલે છ બીજા સમીકરણમાં આપ્યું એટલે આપણે ટુ એસ પ્લસ સમીકરણ મેળવ્યું લસા લઈ અને આપણે બંનેના સમીકરણને સરખા બનાવ્યા હવે પણ રીતે તમારા શીખાય પ્રમાણે જોઈએ તો ટીને સામે લઈ જઈએ એટલે પ્લસ થશે એટલે એસ બરાબર થ્રી પ્લસ ટી આ આપણે આદેશ મેળો એસનો એક્સ વાય નથી મિત્રો અહીંયા એસ અને ટી છે તો એસની જે થ્રી પ્લસની કિંમત મળીએ આપણે બીજા સમીકરણમાં લઈ જઈએ અને એની કિંમતો મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ તો બે ગુણ્યા ત્રણ છ બે ગુણ્યા ટી ટુ ટી થ્રી ટી ઇક્વલ ટુ થર્ટી સિક્સ બે સરવાળો પાંચ સિક્સ પ્લસ ફાઈવ ટુ થર્ટી સિક્સ સાદુરૂપ આપતા આપણને ટીની કિંમત છ મળે છે તો આપણને ટીની કિંમત છ મળી અને એસની કિંમત એટલે એસ જે છે એની કિંમત આપણને નવ મળી અને ટીની કિંમત આપણને છ મળી જાય એટલે આપણને આ સમીકરણનો ઉકેલ જે મેળવ્યો એ એસ એક અને ટી માટે નવ અને છ મેળો એનું સમાધાન પણ આ રીતે થઈ જાય કિંમતો મૂકશો એટલે તમે જો ત્રણ અને છત્રીસ આપણને મળી જશે નવ અને છની તમે કિંમતો મૂકો એટલે તમને બંને સમીકરણનું સમાધાન મળશે એ જ રીતે આવું સ્વરૂપ હોય ત્યારે આપણે એને દશાંત સ્વરૂપમાં દસ વડે ભાગી અને પૂર્ણાંક સ્વરૂપમાં લઈ અને સાદરૂપ આપી શકીએ ઝીરો પોઈન્ટ ટુ હોય તો એ ટુ એક્સ થઈ જાય થ્રી વાય અહીંયા તેર એવી રીતે ત્રેવીસ અને પછી આપણે આદેશ લઈ શકીએ અને આપણે સમીકરણની કિંમતો લઈ શકીએ છીએ તો મને આશા છે કે આદેશની રીતમાં આપણે આજે જે અભ્યાસ કર્યો એમાં એક ઉદાહરણ મેં સંપૂર્ણ બનાવવાનો બતાવવાનો પ્રયાસ કર્યો બીજું ઉદાહરણ પણ થોડું બતાવ્યું છે ટેક્સ્ટબુકનો દાખલો છે કદાચ તમારે ઉતાવળ થઈ હોય તો તમે શિક્ષક સાથેની વાત કરી શકશો અને એ બંને ઉદાહરણોના આધારે બીજા સમીકરણોનો તમે ઉકેલશો જો આદેશની રીતે તો આ બેઝિકની પહેલી રીત આપને શીખવામાં મદદ મળશે આગળનો અભ્યાસ પણ આપણે કરીશું આશા છે કે આ બાબત આપણે બરાબર સમજાઈ ગઈ હશે